नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गवजीभाई जी सुतरिया प्राइमरी स्कूल वती हूँ मयूरी दवे મારા સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણમાં ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 6નો ભાગ 4 શરૂ કરીશું. હા દોસ્તો, આજે ના તાસની અંદર આપણે અવયવ શું કહેવાય તેના વિશેની સમજૂતી મેળવવાની છે. તો હું તમને જે સમજાવું છું એ શાંતિથી વાર્તા સાંભળજો, જેના દ્વારા આપણે અવયવ શું છે તે જોવાનું છે. હવે એક જંગલની અંદર 9 પ્રાણી રહેતા હતા. કેટલા પ્રાણી હતા? 9 પ્રાણી રહેતા હતા. હવે આ 9 પ્રાણી જે છે એ લોકો શાંતિથી હળીમળીને રહેતા હતા. એમાં એકવાર સિંહ આવે છે અને સિંહ જે છે એ આ બધા જ પ્રાણીઓને ખાવા માંગે છે. એટલે બધા પ્રાણીઓ નક્કી કરે છે કે આપણે બધા એક જૂથ થઈ જાય, કે જેના લીધે થઈને સિંહ આપણેથી દૂર ભાગી જાય. એટલે બધા પ્રાણીઓ એક જૂથ થઈ ગયા, જેના લીધે થઈને સિંહ જે છે એ જતો રહે છે. બીજા દિવસે પરિવાર આવે છે. તો બીજા દિવસે પરિવાર આવે છે ત્યારે એ જોવે છે કે આ બધા પ્રાણીઓ જે છે એ વિચારે છે કે આપણે બબ્બેના જૂથમાં વેચાઈ જાય. એટલે બધા પ્રાણીઓ બેના જૂથમાં વેચાઈ જાય છે. પરંતુ આ બધા પ્રાણીમાંથી, પશુ પ્રાણી અને પંખીઓમાંથી આ કુકડાભાઈ છે એ એકલા રહી જાય છે. એટલે સિંહને કુકડાભાઈને ખાઈ ગયો. એટલે આમાં તમે જોઈ શકો છો કે 9ના 2-2ના જૂથ પડતા નથી, એક સંખ્યા જે છે એ એકલી રહી જાય છે. બરાબર, એટલે 2 જે છે એ 9નો અવયવ ગણાશે નહીં. સિંહ જે છે એ કુકડાને ખાઈ જાય છે. હવે ફરીવાર ત્રીજો દિવસ આવે છે, ફરીવાર બધા પ્રાણીઓ આવે છે, ફરીવાર 9 પ્રાણીઓ ને પક્ષીઓ હોય છે. તો ત્રીજા દિવસે આવતા બધા પ્રાણીઓ કે આપણે 3-3ના જૂથ પાડી દઈએ. તો 3-3ના જૂથ પાડતા એકય પ્રાણી વધતું નથી. એટલે સિંહ જે છે એ ફરી પાછો જતો રહે છે. એટલે કે 3 છે એ 9નો અવયવ થશે, કેમ કે 9ના 3-3ના જૂથ પડે છે. હવે જે છે ચોથા દિવસે આવે છે, એટલે બધા પ્રાણીઓ વિચારે છે કે આપણે 9 પ્રાણીઓ છે એમાંથી 4-4ના જૂથ પાડી દઈએ. એટલે 4-4ના જૂથ પાડે છે ત્યારે ઘોડાભાઈ એકલા રહી જાય છે. એકલા ઘોડાભાઈ રહી જાય છે એટલે સિંહ એને ખાઈ જાય છે. એટલે કે 4 જે છે એ 9નો અવયવ કહેવાશે નહીં. ફરી પાછો આવે છે સિંહભાઈ. સિંહભાઈ ફરીવાર આવતા 9 પ્રાણીઓ જે રહે છે એ બધા પ્રાણી નક્કી કરે છે કે આપણે આ વખતે 5-5ના જૂથ પાડીએ. એટલે જોઈએ કે 5 છે એ 9નો અવયવ થશે કે નહીં. તો જો 5-5નો જૂથ થતાં 5નું એક જ જૂથ બને છે, 4 જે છે પ્રાણીઓ એ બાકી રહી જાય છે. બરાબર, તો 5 જે છે એ 9નો અવયવ કહેવાશે નહીં. 2 છે એ 9નો અવયવ નહીં કહેવાય, 4 જે છે એ 9નો અવયવ નહીં કહેવાય, અને 5 જે છે એ પણ 9નો અવયવ કહેવાશે નહીં. 6-6ના જૂથ પાડતા પણ તેનો અવયવ થશે નહીં. 7-7ના જૂથ પાડતા પણ સરખા સરખા બે ભાગ થતા નથી. 8નું જૂથ પાડતા પણ સરખા થતા નથી. પણ 9-9 સંખ્યા એક સાથે થાય તો તેનું જૂથ થાય છે. તો બાળકો, તમે જોઈ શકશો કે આપણે 9ના અવયવ જોઈએ તો 1, 3 અને 9 આપેલી સંખ્યા સુધીની અંદર 1, 3 અને 9 9 છે એ 9નો મોટામાં મોટો અવયવ કહેવાય, અને 1 છે એ 9નો નાનામાં નાનો અવયવ કહેવાય. હવે તમે કોઈ પણ સંખ્યા હોય,
અવિભાજ્ય સંખ્યા હોય અથવા તો વિભાજ્ય સંખ્યા હોય, એને બે અવયવ તો હોય હોય ને હોય જ. કયા કયા? તો કે એક અને તે સંખ્યા પોતે. જેમ કે આપણે નવ છે તો નવમાં એક અને નવ ઈ એના અવયવ તો છે જ, પણ ત્રણ પણ એનો અવયવ છે. કેમ કે ત્રણના આપણે નવના આપણે ત્રણ ત્રણના ત્રણ જૂથ પાડી શકીએ છીએ. હવે બાળકો આપણે અવયવમાં આગળ જોઈએ. આ તો આપણે જૂથ પાડીને કર્યા, હવે આપણે ઘડિયાને આધારે જોઈએ. તો કે દસના અવયવ, તો સૌથી પહેલાં એક દાણ દસ, બરાબર. એક એકના દસ વાર કરો એટલે દસ જૂથ થાય. બે પંચા દસ, બેના ઘડિયામાં દસ આવે છે, બે પંચા દસ. પાંચ દૂ દસ, બરાબર. હવે પાંચ સિવાય છના ઘડિયામાં, સાતના ઘડિયામાં, આઠના ઘડિયામાં, નવના ઘડિયામાં દસ આવતા નથી, તો છેલ્લે શું આવશે? દસ એકા દસ. તો દસના અવયવ કયા કયા થશે? તો કે એક, આપણે લાઈનમાં લેવાના ક્રમિક સંખ્યાઓ, એક પછી આવશે બે, બે પછી આવશે પાંચ, ને પાંચ પછી આવશે દસ. એકને એક સંખ્યા, દસ એકા દસ, એક એક દાન દસ, બંને સરખું જ કહેવાશે. બે પંચા દસ લખો કે પાંચ દુ દસ લખો, એ પણ સરખા સેવા. એટલે દસના અવયવ છે એક, બે, પાંચ અને દસ. હવે આપણે બારના અવયવ જોઈએ. એક ગુણ્યા બાર, હવે બેના ઘડિયામાં બાર આવે છે, તો કે હા. બે છક બાર, ત્રણના ઘડિયામાં આવે છે, તો કે હા. ત્રણ ચોક બાર, હવે ચારના ઘડિયામાં, તો કે સેમ જ આવશે. ચાર તેરી બાર, તો આપણે ફરીવાર લખવાની જરૂર નથી. પાંચના ઘડિયામાં નહીં આવે, છના ઘડિયામાં આવશે. છદ્દુ બાર, બે છક બાર લખો કે છદ્દુ બાર લખો, બંને સરખું કહેવાય છે. પછી સાત આઠ નવ દસ અગિયાર સુધીના ઘડિયામાં બાર નહીં આવે, તો હવે શું આવશે? તો કે બાર એકા બાર. તો બારના અવયવ કયા કયા થયા? એક, બે, ત્રણ અને ચાર અને બાર, સોરી વચ્ચે છ અને પછી બાર. એક બારા બાર, બે છક બાર, ત્રણ ચોક બાર, એટલે છ અને બે એ પણ તેના અવયવ ગણાશે, અને ત્રણ અને ચાર એ પણ તેના અવયવ ગણાશે. હવે આપણે આગળ જોઈએ તો કે સોળના અવયવ. તો સૌથી પહેલાં આપણે એક ગુણ્યા સોળ, બેના ઘડિયામાં સોળ, તો કે હા. બે અઠા સોળ, ત્રણના ઘડિયામાં સોળ આવશે, ના ના. ચારના ઘડિયામાં, તો કે હા. ચોકે ચોકે સોળ, પાંચના ઘડિયામાં નહીં આવે, છના ઘડિયામાં નહીં આવે, સાતના ઘડિયામાં નહીં આવે, આઠના ઘડિયામાં આવશે. આઠ દૂ સોળ અને સોળ એકા સોળ. તો સોળના અવયવ કયા કયા થયા? એક, બે, ચાર, આઠ અને સોળ. સોળને તમારે અલગ અલગ સંખ્યા વડે ભાગવાથી પણ તેના અવયવ મળે. જો જે ભાગાકાર કરવાથી શેષ મળે તો તે સંખ્યા તેનો અવયવ નહીં થાય, અને જો નિશેષ હોય તો તે સંખ્યા તેનો અવયવ થશે. હવે આપણે ચોવીસના અવયવ લખીએ. એક ગુણ્યા ચોવીસ, એટલે એક ચોવીસ આ ચોવીસ. બે ગુણ્યા બાર, બાર દૂ ચોવીસ. પછી આવશે, તો કે ત્રણ અઠા ચોવીસ. ચાર એકા ચારમાં ઘડિયામાં આવશે, તો હા. ચાર છક ચોવીસ, પાંચના ઘડિયામાં નહીં આવે, છના ઘડિયામાં આવશે, તો કે છ ચોક ચોવીસ. ચાર છક લખો કે છ ચોક લખો તો પણ ચાલે, કોઈ પણ એક લખો તો પણ ચાલે. હવે છના પછી સાતના ઘડિયામાં નહીં આવે, આઠના ઘડિયામાં આવશે, તો કે આઠ તેરી ચોવીસ આપણે લખ્યું છે, છતાં ફરીવાર લખીએ એટલે તમને ખ્યાલ આવે કે આપણે કઈ કઈ રીતે લખ્યું. આઠના ઘડિયામાં આવી ગયું, હવે કના ઘડિયામાં આવશે? નવના ઘડિયામાં નહીં આવે, દસના ઘડિયામાં નહીં આવે, અગિયારના ઘડિયામાં પણ નહીં આવે, પછી આવશે બારના ઘડિયામાં. તો કે બાર
दू चौबीस और सौथी छेले आवशे चौबीस एका चौबीस बार पछी ते कोईना घड़िया में आवशे नहीं सीधा पोताना घड़िया में जावे तो एना अवयव कया कया थया तो के एक बे त्रण चार छ आठ बार अने छेले छे चौबीस आजे छे चौबीसना अवयव गणाशे। હવે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 94 ઉપર આગળ વધીએ તો છે બંગડીઓ। સળિયામાં 18 બંગડીઓ છે। મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે 2, 3, 6, 9 અને 18 ના સમૂહમાં મૂકી શકે છે। જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કુલ કેટલા સમૂહ છે તો કે કુલ 18 બંગડીઓ છે એટલે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે 18 બંગડીઓ થાય। બંગડીઓની અલગ અલગ સંખ્યાઓ માટે કોષ્ટકને પૂર્ણ કરો। દરેક સંખ્યા માટે જુઓ કે ક્યાં ક્યાં અલગ અલગ સમૂહ બનાવી શકાય। તો આ જે છે એ મેં તમને જે પ્રાણીઓ દ્વારા વાર્તા કહીને સમજાવ્યું તેવી જ રીતે કરવાનું છે। પહેલાં બબ્બેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે એટલે કે 18 બંગડીના 2, 9 પછી 3, 3નો સમૂહ બનાવવાનો છે પછી 4, 6, 6નો સમૂહ બનાવવાનો છે પછી 9નો સમૂહ બનાવવાનો છે અને પછી 18ના સમૂહ બનાવવાના પ્રયત્ન કરવાનો છે। હવે બંગડીઓ અને બનતા અલગ અલગ સમૂહ, સમૂહ એટલે કે જૂથ। હવે 24ના તો કે આપણે અવયવ લખાય એમ તો કે એક એકનું જૂથ બનશે, 2-2ના જૂથ બનશે, પછી 24માં 3-3ના જૂથ પણ બનશે, 4-4ના જૂથ પણ બનશે, 6-6ના જૂથ પણ બનશે, 8-8ના જૂથ બનશે, 12નો જૂથ બનશે અને 24નો જૂથ બનશે। એટલે કે 24ના અવયવ કયા કયા છે તો કે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24। કે 24ને આપણો એક આખો સમૂહ બનાવી શકાય, 2-2ના જૂથ બનાવી શકાય છે, 3-3ના જૂથ બનાવતા પણ એકેય બંગડી બાકી રહે નહીં, 4-4ના જૂથ બનાવતા પણ એકેય બંગડી બાકી રહે નહીં। હવે આપણે 5નું લખીએ તો 5-5નું જૂથ બનાવતા 1 અને 5 આ બે જ વધે। શું કામ? તો કે 5 છે એ બીજા કોઈ ઘડિયામાં આવતું નથી, 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે જે આપણે આગળ જોયું હતું। એટલે 5 એ 1ના ઘડિયામાં આવે ને 5ના ઘડિયામાં આવે, કોઈ પણ સંખ્યાના 2 તો અવયવ હોય ને હોય જ, આ તમારે યાદ રાખવાનું છે। 1 અને 1 એ સંખ્યા પોતે। હવે છે 9, તો આપણે આગળ જોયું 9ના સમૂહ કયા કયા છે તો કે 1, 3 અને 9। 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના માત્ર 2 અવયવ થશે, 1 અને 7। 2 છે એના પણ 1 અને 2 એ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 2ના કણ ખાલી 1 અને 2 બે અલગ સમૂહ બને। 10ના તો કે 1, 2, 5 અને 10, 1 દાણ 10, 2 પંચા 10, 5 દૂ 10 અને 10 એકા 10। 1માં માત્ર 1 જ છે, 1 છે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી। હવે છે 20, 20ની અંદર 1 દાણ 20, 2 દાણ 20, 4 પંચા 20, 5 ચોક 20, 10 દૂ 20 અને 20 એકા 20, બરાબર 20 બીજા એ કંઈ ઘડિયામાં આવતા નથી। હવે 13 છે તો 13 પણ આપણને ખબર છે કે 13 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના કેટલા અવયવ છે, 1 અને 1, 13 પોતે। હવે છે 21, 21ની અંદર 1 2ના ઘડિયામાં નહીં આવે, 3ના ઘડિયામાં આવશે તો કે 3 7 21, પછી 4, 5, 6ના ઘડિયામાં નહીં આવે, 7 3 21, પછી કોઈ ઘડિયામાં 21 આવતા નથી એટલે ડાયરેક્ટ સીધા આવશે 21 એકા 21। એટલે 21ના અવયવ કેટલા છે તો કે 1, 3, 7 અને 21। પાના નંબર 95 ઉપરની પ્રવૃત્તિ કોષ્ટક પૂર્ણ કરો। અહીં આપેલા ગુણાકારનું કોષ્ટક પૂર્ણ કરો। આ વસ્તુ આપણે 4થા ધોરણમાં કર્યું હતું, તમને યાદ જ છે। 1 1, 1 2 2, 1 3 3, 1 4 5, 1 6 6, 1 7 7, 1 8 8, 1 9 9, 1 દાણ 10, 11 એકા 11 ને 11 દૂ 12, એવી રીતે આપણે ઘડિયાળનું કરવાનું
છે ઊભું અને આડું, આવી રીતે લાઈન સરખી આવશે જે તમારે જોવાનું છે, અને આ આખું કોષ્ટક છે એ જાતે પૂર્ણ કરવાનું રહેશે. હવે છે કોષ્ટકમાંના લીલા ખાનાને જુઓ, આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાનો ગુણાકાર કરીને 12 મેળવી શકાય છે. તો તમે જો સૌથી પહેલાં અહીંયા તો કે 6 2 12, 12 1 12, 3 4 12 અને 4 3 12, પાછું 6 2 12 અને 12 1 12, એટલે કે આ 1 2 3 4 6 12 આ જે સંખ્યાઓ છે, એટલે કે આ 1 2 3 4 6 12 આ જે સંખ્યાઓ છે એ 12ના અવયવ ગણાશે. 12 એ 4 3 12, તેથી 12 એ 4 અને 3 બંનેનો ગુણક છે. 12 એ 6 અને 2 તેમજ 12 એ 1 અને 12 અને 1નો પણ ગુણક છે. આપણે કહીશું કે 1 2 3 4 6 12 એ 12ના અવયવો છે. તો બાળકો, આજે આપણે અવયવ વિશે શીખ્યા. તો તમારે આ અવયવ બીજી ઘણી સંખ્યાઓ તમારી મમ્મી પપ્પાને કહેવાનું કે 5 સંખ્યા લખી દો, એ 5 સંખ્યાના તમારે અવયવ જાતે બનાવવાના છે અને લખીને મોકલજો. તમારા કેટલા અવયવ આમાં સાચા છે ખોટા છે એ હું તમને જણાવીશ. પાછળ પાના ઉપર આપ્યું છે કે 10ના અવયવો ક્યાં ક્યાં છે, તમે આ કોષ્ટક પરથી કયો. 5 2 10, 1 દાંડ 10, એટલે કે 1 2 5 અને 10 તેના અવયવ થશે. 1 2 5 અને 10. 36ના અવયવો ક્યાં ક્યાં છે તો તમારે પણ જાતે કરવાનો છે. તો કેવી રીતે કરવાનું છે, તો કે ગુણાકારની રીતે આ કોષ્ટકમાં પરથી 36ના અવયવો શોધવાનું છે. આગળ તમને જે કોષ્ટક આપ્યું છે, સૌથી પહેલાં એ કોષ્ટક ભરી લેશો, એના આધારે તમને બધાના અવયવ મળી શકશે. 36 કોના કોના ઘડિયાની અંદર આવે છે, કયા કયા ખાનામાં આવે છે, એના આધારે તમારે જેમ આપણે 12નું કર્યું છે એવી જ રીતે 36ના અવયવો તમારે શોધી અને લખવાના રહેશે. એવી મોટામાં મોટી કઈ સંખ્યા છે કે જેના અવયવો આ કોષ્ટક પરથી શોધી શકાય, તેમાંથી મોટી સંખ્યા માટે તમે શું કરશો, તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે. આગળનું આપણે આવતા તાસમાં શીખીશું.